કડોદરા નગરપાલિકા દ્વારા હાઈવે રોડના ચાર રસ્તા ઉપર થતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કડોદરા ચાર રસ્તા હાઈવે રોડ ઉપર આડેધડ ઉભી થયેલા કેબિનો અને લારી ગલ્લાવાળાના દબાણોને કારણે ટ્રાફિક સમસ્યા ઉદભવી હતી. રોજ બરોજ માથાના દુખાવા સમાન બની ગયેલ આ સમસ્યાને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ લારી ગલ્લા અને કેબિનોના દબાણો દૂર કરાવતા રોજ બરોજ ઉભી થતી ટ્રાફિક સમસ્યા મહદ અંશે હલ થવા પામી છે. અંકુર દેસાઈ, કડોદરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ. કડોદરા નગરપાલિકા વિસ્તારની આસપાસ ઘણા સમયથી ટ્રાફિકની મોટી સમસ્યા હતી. આજ રોજ કડોદરા નગરપાલિકા દ્વારા કડોદરા નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસની સાથે મળીને ચાર રસ્તાની આજુબાજુ એક દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં ઘણા બધા લારી ગલ્લાઓએ દબાણ કરી હતી. અગાઉ અમે 5 દિવસ પહેલાં એ લોકોને નોટિસો આપી હતી. 50% વધુ દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી દીધું હતું અને બાકીના જે લોકો લારી ગલ્લા પર ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરેલું હતું, જેનો આજે કડોદરા નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આને કારણે આવનારા દિવસોમાં જે કડોદરા ચાર રસ્તા નજીક જે ટ્રાફિકની સમસ્યાઓ થતી હતી તેનો મહદઅંશે નિકાલ થશે. અગાઉ લગભગ 4 દિવસ પહેલાં કડોદરા સીએનજીથી કૃષ્ણનગર કેનાલ રોડ પર 500થી વધુ લારી ગલ્લાઓનું ગેરકાયદેસર દબાણ હતું, જેનો કડોદરા નગરપાલિકા દ્વારા ડિમોલિશન કરી અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.